નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે શિયાળાની અંદર ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણા શરીરમાં આટલા નુકસાન થાય છે જી હા મિત્રો તમને નવાઈ લાગશે કે શિયાળામાં તો ઠંડા પાણીથી સ્નાન ના કરી શકાય કારણ કે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરદી થાય પરંતુ આ આપણી માન્યતા છે એ તદ્દન ખોટી છે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી ક્યારેય કોઈને શરદી થતી નથી એ આપણી માન્યતા છે એ તદ્દન ખોટી છે આયુર્વેદની અંદર ચરક ઋષિએ કહ્યું છે કે પીવા માટે ગરમ ઉફાળું પાણી હંમેશા ઉપયોગ કરવો અને સ્નાન કરવા માટે ઠંડુ પાણી એટલે કે નોર્મલ જે પાણી હોય જે ટેમ્પરેચરનું વાતાવરણનું એ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ શિયાળાની અંદર મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે અને ઘણા લોકો તો અતિશય ગરમ પાણી પાણીની અંદર વરાળ નીકળતી હોય એટલું ગરમ પાણીનો ઉપયોગ કરી અને સ્નાન કરતા હોય છે તો મિત્રો યાદ રાખો જે લોકો વધારે પડતું ગરમ પાણીથી સ્નાન કરે છે એ લોકોને સો ટકા નુકસાન થાય છે કેમ તો પાણી અને કફ બંનેની દુશ્મની માનવામાં આવે છે આયુર્વેદની અંદર અને સાથેથી જે ઉપરનો જે ભાગ છે એ કફનો એરિયા કહેવામાં આવે છે એટલે હંમેશા આયુર્વેદમાં કહ્યું છે કે ગરમ પાણી માથા ઉપર અને આંખોની અંદર ક્યારેય ઉપયોગ કરવો નહીં કારણ કે એ કફનો વિસ્તાર છે અને પાણી અને કફને દુશ્મના વટશે જો પાણી ગરમ પાણી માથા ઉપર વધારે પડતું નાખવામાં આવે સ્નાન કરતી વખતે અથવા આંખો ધોવામાં ગરમ પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીરની અંદર કફનું પ્રમાણ વધે છે અને એના લીધે આંખોની અંદર અથવા માથાની અંદર એટલે કે સાતેથી ઉપરના ભાગની અંદર થતી બીમારીઓની શરૂઆત થઈ શકે છે આવું આયુર્વેદની અંદર સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે તો તમે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન ના કરી શકતા હોય તો ગળાથી તે નીચેનો ભાગ છે એ ભાગને તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો પરંતુ તમારે માથું અને આંખોનો ભાગ સાફ કરવો હોય તો નોર્મલ ઊંફાળું પાણી હોય એવા પાણીનો જો ઉપયોગ કરીશીએ આપણે તો એનાથી આપણા શરીરને વધારે નુકસાન નહીં થઈ શકે અથવા જે વાતાવરણમાં ઊંફાળું પાણી હોય દાખલા તરીકે આપણે શિયાળામાં જઈએ બોર ઉપર સ્નાન કરવા માટે ખેતરની અંદર જે બોરિંગ કરેલો હોય છે તે બોર ઉપર તમે જુઓ તો શિયાળામાં પાણી ઊંફાળું આવે છે ગરમ આવે છે એવા નોર્મલ ઉંફાળા પાણીથી જો સ્નાન કરવામાં આવે તો આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારીઓ થઈ શકતી નથી તો આ રીતે આપણે પણ વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ના કરીએ અને ગળાથી તે ઉપરના ભાગની અંદર એટલે કે માથા અને આ આંખોને હંમેશા નોર્મલ ઊંફાળા પાણીથી ધોવાનું રાખીએ તો વધારે ગરમ પાણીથી જે નુકસાન થાય છે એ આપણને નહીં થઈ શકે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ